બગોલી ગેંગના ચાર સાગરીકોને દબોચી દેતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક રાજ્યોમાં ધાડ ગરફોડ ચોરી કરી આતંક મચાવતી મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાની આંતરરાજ્ય બગોલી ગેંગના કુલ ચાર સાગરીતોને દબોચી લઈ ગુજરાતના પંચમહાલ, સુરત, ગ્રામ્ય, વલસાડ, મોરબી, જૂનાગઢ, જામનગર તેમજ સાબરકાંઠા જિલ્લાઓની મરી કુલ 12 ગરફોડ ચોરીઓનો એક ગુજકોપથી સર્ચ કરી ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીનાની કુલ કિંમત રૂપિયા 79,318નો મુદ્દામાલ કબજે કરતી LCB સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જે સૂચનાના આધારે MD ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર LCBનાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જે બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર BU મુરીમાં LCB સાબરકાંઠાની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં આવી MOથી થયેલ ચોરીઓવાળા સ્થળથી વિઝિટ કરી સ્થળ વિઝિટ દરમિયાન બનાવની MO કોમન જાણતી હોય તેવી તમામ ચોરીઓમાં પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમાર મોજીસભાઈ LCB સાબરકાંઠાનાઓને સતત ટેકનિકલ સર્વેલન્સ દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ તથા આરોપીઓ શોધી કાઢવાની કામગીરી કરી રહેલ હોય. આ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસની એક્સરસાઇઝના ફળ સ્વરૂપે ચોક્કસ માહિતી મળેલ કે મધ્યપ્રદેશની ધાર જિલ્લાની બગોલી ગામની કોઈ એક ગેંગ આ બધા ચોરીના ગુનાઓને અંજામ આપે છે અને ગુજરાત રાજ્ય તથા મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોમાં આવી MOથી ચોરીઓ કરવામાં આવેલ છે. જે ચોરીઓમાંથી એક ચોરી હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનના મહાકાળી મંદિર વિસ્તારમાં આવેલ સોના ચાંદીની દુકાનમાં પણ આ જ ગેંગે ચોરી કરેલાનું સ્પષ્ટ જણાઈ આવેલ છે. એ બાબતે પોલીસ અધિક્ષક સાબરકાંઠાનાઓએ અંગત રસ લઈ આ ગેંગને ટ્રેસ કરી કાર્યવાહી કામ કરવાની સતત સૂચના અને માર્ગદર્શન પૂરું પાડતા LCB સાબરકાંઠાના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર તથા હેડ કોન્સ્ટેબલ મોસલીમ તથા પોલીસ કોન્સ્ટેબલ નીરીલકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મિત્રાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કાલાજી તથા પોલીસ કોન્સ્ટેબલ રમતુજીનાઓએ દ્વારા મધ્યપ્રદેશના એક ભારત SO રમેશ બનસિંહ અનારે આદિવાસી મૂળ રહે ચામજર પાટડિયા ફર્યું તાલુકો કુક્ષી જિલ્લો ધાર મધ્યપ્રદેશ થાના ટાંડા હાલ રહે કાપડની રાજ કંપની કડોદરા સુરત ગુજરાત કલમ SO દિલીપકુમાર અજનાર આદિવાસી ઉંમર વર્ષ 18 મૂળ રહે સિંગચોરી સિંગારિયા ફર્યું તાલુકો કુક્ષી જિલ્લો ધાર મધ્યપ્રદેશ થાણા ટાંડા હાલ રહે કાપડની ગુના કંપની પલાસના સુરત ગુજરાત 3 રણસી SO બીચ નાનકા મેડા આદિવાસી ઉંમર વર્ષ 25 મૂળ રહે ગોળદલિયા ભીલાલા ફર્યું તાલુકા કુક્ષી જિલ્લો ધાડ મધ્યપ્રદેશ થાણા ટાંડા હાલ રહે કાપડની ગુના કંપની પલાસના સુરત ગુજરાત 4 સઘન SO નાનસિંહ નાનકિયા મેડા આદિવાસી ઉંમર 20 મૂળ રહે બગોલી નાકા ફર્યું તાલુકો કુક્ષી જિલ્લો ધાર મધ્યપ્રદેશ થાણા ટાંડા હાલ રહે રઘુનંદન કંપની કડોદરા સુરત ગુજરાતવાળાઓને મુદ્દામાલ સાથે હિંમતનગર કાંકણોલ પાસેથી પકડી પાડેલ અને ગુજરાતના અન્ય જિલ્લાઓ જેમાં પંચમહાલ, સુરત, ગ્રામ્ય, વલસાડ, મોરબી, જામનગર, જૂનાગઢ તેમજ આ જિલ્લાઓની આજુબાજુમાં આવેલ જિલ્લાઓમાં પણ ચોરીના બનાવોને અંજામ આપેલ હોવાની કબૂલાત કરતા પોકેટ કોપ તથા ઈ ગુજકોપથી સર્ચ કરી ગુનાઓની ખરાઈ કરેલ છે તેમજ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપેલની કેફિયત જણાવે છે તથા ગેંગના અન્ય સભ્યો ચોરીના ગુનાઓમાં મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાની જેલમાં તથા આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાની જેલમાં છે જે બાબતે વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે. સૈયદ સોયબ, JDSTV, હિંમતનગર. પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ. જે સૂચના આધારે MD ચંપા કોઈન્સી LCV નાઓની રાહબરી હેઠળ પોસઈ JR દેસાઈ તથા પોસઈ BU મુરીમાં LCV સાબરકાંઠાની અલગ અલગ ટીમો બનાવી
આ દિશામાં તપાસ કરી રહેલ હતા. તે આધારે પોલીસ કોન્સ્ટેબલ નીલકુમાર મોજીસભાઈ એલસીબી સાબરકાંઠાના સતત ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના એક્સરસાઇઝના ફળ સ્વરૂપે મધ્યપ્રદેશની ધાર જિલ્લાની બગોલી ગામની કોઈ એક ગેંગ આ બધા ચોરીના ગુનાઓનો અંજામ આપે છે તેવી માહિતી મળેલ. જે ગેંગને ટ્રેસ કરી કાર્યવાહી કરવાની સતત પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાએ સૂચના કરેલી, જે અન્વયે કુલ 4 આરોપી કાંકરોળ ગામમાંથી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. જે તમામ આરોપીઓને ચોરીના બનાવોને અંજામ આપેલાની હકીકત કબૂલાત કરતા પોકેટ કોપ તથા ઈ ટૂચ કોપથી સર્ચ કરી ગુનાઓની ખરાઈ કરેલ. આ તમામ આરોપીઓએ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ચોરીઓ કરેલાની હકીકત મળી આવેલી. આ આરોપીઓ દ્વારા તેમજ એલસીબી ટીમ દ્વારા કુલ 12 ગુનાઓ ડિટેક્શન કરવામાં આવેલું છે. તેમાં કુલ 79,000 તેમજ 48 રૂપિયાની એ ડિવિઝન વિસ્તાર જે મહાકાળી મંદિર પાસે જે સોના ચાંદીની દુકાનમાં ચોરી કરેલી તે આધારે મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલું છે. તેમજ આ ચોરી કરતી ટીમ પાસે ગેંગ પાસેથી જે ચોરી કરવાનો સામાન હોય છે જેમાં બેટરી, વાંદરીપાનું, ગણેશિયા તેમજ લોખંડની કટર આમ કુલ 270 રૂપિયાનો સામાન પણ કબજે કરવામાં આવેલો છે. તેમજ આ જે ગેંગ હતી તમામ આરોપીઓ ગેંગ બનાવી ભરફોડ ચોરી કરવાની પૂર્વ આયોજન બનાવી ગુજરાત કે અન્ય રાજ્યોમાં તેમના સંબંધી મજૂરી કામ જ્યાં કરતા હોય તેવા સ્થળોએ જઈ તે વિસ્તારમાં રેકી કરી ચોક્કસ જગ્યા નક્કી કરી ગેંગના અન્ય સભ્યોને ચોરી બાબતે ટ્રીપ પૂરી પાડી તે વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગરફોડ ચોરી કરી પલાયન થઈ પોતાના વતનમાં ભાગી જાય છે. ત્યારબાદ આ જ રીતે બીજી ટ્રીપ પણ તેઓ કરે છે અને ચોરીના બનાવોને સતત અંજામ આપે છે. અને આરોપીઓ કોઈ ચોક્કસ ગેંગમાં કામ કરતા નથી. આરોપી અલગ અલગ ચોરી કરતી ગેંગમાં કામ કરે છે અને આરોપીઓનો પ્રદેશમાંથી મોટાભાગના લોકો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં મજૂરી કામે જતા હોય તે તમામ જગ્યાઓનો ટાર્ગેટ કરી ચોરીના બનાવોને અંજામ આપે છે. તમામ આરોપીઓ